મિત્રો, આજે સીધું ને સટમાં અમે જ્યોતિષાચાર્યની વાત કરવાના છીએ. અને જ્યોતિષાચાર્ય એવા કે જેમની ભવિષ્યવાણીઓ મહદ અંશે સાચી પડી છે, રાજકીય ભવિષ્યવાણીઓ. આમ તો એ NIT ના એન્જિનિયર રહ્યા છે, પરંતુ જ્યોતિષના અભ્યાસને કારણે એ દુનિયાભરમાં જ્યોતિષાચાર્ય તરીકે બહુ જાણીતા છે. નામ એમનું આચાર્ય રાજીવ નારાયણ શર્મા. અને અમારા મિત્ર સંજય શર્મા 4PM ના સંપાદક, એમની સાથે એમની ગરમ ગરમ ભવિષ્યવાણીઓ અમને સાંપડી છે. એમણે એના વિશે વાત કરી છે. હા, એવું બની શકે તમારામાંથી જે મિત્રો જ્યોતિષમાં વિશ્વાસ ન ધરાવતા હોય એ મિત્રો કદાચ આ વાત ન માને, પરંતુ અમે જાણીએ છીએ કે કેટલીક ભવિષ્યવાણીઓ જે સતત સાચી પડતી રહી છે એમની, આ રાજીવ નારાયણ શર્માજીની, એ પછી અમને કુતૂહલ જરૂર રહે છે. ભવિષ્યવાણીઓ સાચી પડે ખોટી પડે, રાજકીય નિષ્ણાતો રાજકીય સમીક્ષકો એ અમુક પાર્ટીને અમુક બેઠકો મળશે એવી વાતો કરતા હોય છે. આપણે એવા આંકડાઓમાં તો પડતા નથી, પરંતુ જે વલણ હોય છે, પ્રજા જેને મત આપે અને ચૂંટવા માંગે છે, એ વલણની આપણે જરૂર ચર્ચા કરીએ છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી ટર્મ માટે, વડાપ્રધાન થવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે, પરંતુ જ્યોતિષ ના જે નિષ્ણાતો છે, આ જ્યોતિષાચાર્ય જ નહીં પણ બીજા ઘણા બધા જ્યોતિષાચાર્યો જે નરેન્દ્ર મોદીને અનુકૂળ ભવિષ્યવાણીઓ કરે છે, એના સિવાયના જે જ્યોતિષાચાર્યો છે, અને મેં કહ્યું એમ કે જેમની જ્યોતિષની ભવિષ્યવાણીઓ જેમણે જે બાક્યું છે એ લગભગ સાચું પડતું રહે છે, જેમ કે આ રાજીવ નારાયણ શર્માની પણ ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલીક ભવિષ્યવાણીઓ ખોટી પડી અને એ સ્વીકારે પણ છે. કયા સંજોગોમાં શું થઈ શકે એની એ વાત કરે છે. આમ તો એન્જિનિયર છે, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટથી, એના એનાલિસિસથી, એની ગણતરીઓથી, કુંડળીઓની વાત એનો અભ્યાસ કરીને, અધિકૃત કુંડળી મેળવીને, કારણ કે નરેન્દ્ર મોદીની કોઈ અધિકૃત કુંડળી નથી, નરેન્દ્ર મોદીની 1થી વધુ જન્મ તારીખો છે એવું અમને જણાવવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં 1 જન્મ તારીખ, વડનગરની શાળામાં 1 જન્મ તારીખ, એમના પાન કાર્ડ ઉપર 1 જન્મ તારીખ, એ જે ઉજવે છે એ જુદી જન્મ તારીખ 17 સપ્ટેમ્બર, એમાં કઈ સાચી છે એને આધારે કઈ કુંડળી સાચી છે એ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જાણે. આપણને એ એમની વ્યક્તિગત બાબત છે એટલે એના વિશે વધારે ટિપ્પણ કરવામાં જરાય રસ નથી. પણ માનનીય વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી જે રીતે વધુ એક વખત આ દેશ પર શાસન કરવા માટે કેન્દ્ર સરકારમાં 400 પાર નો નારો જે ગજવે છે, એ સફળ થશે કે કેમ એના વિશે જાણવાની ઘણા બધાની ઉત્સુકતા હોય, અમારી પણ. અમને કોઈ પૂછે ત્યારે અમે એક જ જવાબ આપીએ છીએ, અને તમને પણ અમે ઘણી વાર કહ્યું છે કે 4 જૂને જે પરિણામ આવે એ પરિણામ આપણે સ્વીકારવાનું છે. આપણે એમ નથી કહ્યું કે નરેન્દ્ર મોદી હારી જ જશે, અને એમ નથી કહ્યું કે રાહુલ ગાંધી જીતી જ જશે. પણ આજે
રાજીવ નારાયણ શર્મા જ્યોતિષાચાર્ય એ અમારા મિત્ર અને 4PM ના સંપાદક સંજય શર્માની સાથે ગુપ્તગુ કરી રહ્યા હતા અને એમણે બહુ સ્પષ્ટપણે એક વાત તો કહી દીધી છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન કોણ બનશે એના એ કિંગ મેકર બનવાના છે. એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને, રાહુલ ગાંધી લોકસભામાં જરૂર હશે પરંતુ એ પ્રાઇમ મિનિસ્ટર નહીં હોય. ઘણા બધાના દિલ તૂટી જાય એવી આ ઘટના છે, કારણ કે કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈ એની જે યાત્રાઓ કાઢી એમણે અને જે લાખો લોકો એમની સાથે જોડાયા એ એમનામાં એક વડાપ્રધાન થવાનું સ્વપ્ન જોતા હશે. અને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની જે સેના છે, વોટ્સઅપ યુનિવર્સિટીની સેના, એણે તો કરોડો રૂપિયા ખર્ચીને રાહુલ ગાંધીને પપ્પુ જાહેર કરવાની વાત કરી. એવું રાહુલ ગાંધીએ પોતે પણ અનેક વાર કહ્યું, છતાં રાહુલ ગાંધી પપ્પુ નથી. પપ્પુ કોણ છે એ આ વખતની ચૂંટણી બહુ સ્પષ્ટ કરશે. રાજીવ નારાયણ શર્મા એમ કહે છે કે જ્યોતિષના ગ્રહો જોઈએ છે, ઇન્ડિયા ગઠબંધનની કુંડળી પણ એ બનાવે છે, કોંગ્રેસની કુંડળી પણ એમની પાસે છે, આમ આદમી પાર્ટીની કુંડળી પણ એમની પાસે છે, કેજરીવાલની કુંડળી પણ એમની પાસે છે, રાહુલ ગાંધીની કુંડળી અને એ બધાની વાત એ કરે છે, બતાવે છે. પાછા એ પોતે જે ભવિષ્યવાણી કરે છે એ ટ્વિટર હેન્ડલ ઉપર, એક્સ ઉપર એ જરૂર મૂકે છે, એટલે એ સાચા પડ્યા કે ખોટા પડ્યા એ પણ આપણે જોઈ શકીએ છીએ. પણ એ કહે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને જરા રાહતના સમાચાર મળી ગયા, જો એ સાચું પડે તો. પણ રાહુલ ગાંધી કિંગ મેકર જરૂર બનશે અને આવતીકાલે એટલે કે 25 મે ના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણી માટે. અને એમાં દિલ્હીની 7 બેઠકો, હરિયાણાની 10 બેઠકો, પંજાબની 13 બેઠકો, એના માટે પણ મતદાન થવાનું છે. ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એનો હાથ ઊંચે રહેવાનો છે. એ તો એમ કહે છે કે દિલ્હીની 7-7 બેઠકો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીતવાની છે, હરિયાણામાં પણ મોટાભાગની બેઠકો કોંગ્રેસ જીતવાની છે, પંજાબમાં પણ મોટાભાગની બેઠકો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીતવાની છે. ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મૈત્રીપૂર્ણ લડત છે. પંજાબમાં, પંજાબની વાત કરીએ તો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. માનનીય નરેન્દ્ર મોદી એક સમયે જ્યારે પાકિસ્તાની ગર્લફ્રેન્ડ એમના ત્યાં રહેતી હતી એમ જ્યારે એમની પાર્ટીના બધા મિત્રો કહેતા હતા, એવા મહારાજા પટિયાલા કેપ્ટન અમરિંદર સિંહને એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભેળવ્યા. એ કોંગ્રેસી મુખ્યમંત્રી પણ રહ્યા, એ પહેલા અકાલી દળમાં પણ હતા અને હવે એ અને એમના સાંસદ પત્ની એ ભારતીય જનતા પાર્ટીમાં છે અને માનનીય વડાપ્રધાન એ એમના માટે પ્રચાર માટે પણ જાય છે. પણ પંજાબમાં ભારતીય જનતા પાર્ટીની એટલી કોઈ વજૂદ નથી. આ વખતે કેવું પરિણામ લાવે છે એના તરફ આપણી મીટ મંડાયેલી રહેશે. તો વડાપ્રધાન કોણ થઈ શકે? કિંગ મેકર જો રાહુલ ગાંધી હોય તો ઇન્ડિયા ગઠબંધનની પાસે અનેક ઉમેદવારો છે વડાપ્રધાન પદના. ભારતીય જનતા પાર્ટી પાસે તો એકમાત્ર નરેન્દ્ર મોદી છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને જરા પૂછજો કે તમારી પાસે વડાપ્રધાન પદના ઉમેદવાર કેટલા અને કયા કયા, તો એક જ નામ આપશે, અવતારી પુરુષનું જ નામ આપશે.
કારણ કે એમનામાં નૈતિક હિંમત જ નથી કે બીજું કોઈ નામ આપી શકે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન પદના બીજા ઉમેદવારો નથી, સક્ષમ ઉમેદવારો છે. નીતિન ગડકરી છે, રાજનાથસિંહ છે, યોગી આદિત્યનાથ છે, વસુંધરા રાજે છે, શિવરાજસિંહ ચૌહાણ છે, અને અમિતભાઈ ને કેમ આપણે ભૂલી શકીએ, અમિત શાહ પણ છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ માઈનો લાલ એનામાં એવી નૈતિક હિંમત નથી કે નરેન્દ્ર મોદી સિવાયનું કોઈ નામ આપી શકે તમને ઓન ધ રેકોર્ડ. ખાનગીમાં બધી વાતો કરશે. તો વડાપ્રધાન કોણ થાય? સૌથી પહેલી નજર અમારી પડે શરદ પવાર ઉપર. વયોવૃદ્ધ છે, અનુભવી છે, અનેક વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા છે, કેન્દ્રમાં એ કૃષિ મંત્રી રહ્યા છે, સંરક્ષણ મંત્રી રહ્યા છે. યોગ્યતાની દ્રષ્ટિએ જો વિચારવામાં આવે તો સ્વાભાવિક રીતે શરદ પવાર વડાપ્રધાન થઈ શકે. બીજું કોણ હોઈ શકે? તો કે કેજરીવાલ કેમ નહીં? કેજરીવાલને પણ પાંખો તો ફૂટે છે. મમતા દીદીને પણ વડાપ્રધાન થવાના અભર ખાક્યા નથી. લાલુ પ્રસાદ બીમાર છે, પણ એમને વડાપ્રધાન થવાની મહેચ્છા તો ઊભી થાય. તમને ખબર છે કે નરસિંહ રાવ બીમાર છે એટલા માટે તો ચૂંટણી નહોતા લડ્યા 1991માં. પણ રાજીવ ગાંધીની હત્યા થઈ અને એ જ્યારે વડાપ્રધાન પદના સ્થાને આવ્યા ત્યાર પછી એમની તબિયત કડેધડે થઈ ગઈ. અને મોરારજીભાઈએ આમ તો 82 વર્ષે ક્યાં વડાપ્રધાન નહોતા થયા 1977માં. એમને થવું તો હતું છેક 1964માં. મોરારજીભાઈની મહેચ્છા હતી વડાપ્રધાન થવાની નહેરુના નિધન પછી તરત જ. પછી શાસ્ત્રીજી આવ્યા, શાસ્ત્રીજીની સામે ચૂંટણી લડવાની એમની હિંમત નહોતી. એ વખતે તો કોંગ્રેસમાં આંતરિક ચૂંટણી પણ થતી હતી. પછી ઇન્દિરા ગાંધી, શાસ્ત્રીજીના નિધન પછી ઇન્દિરા ગાંધી સામે મોરારજીભાઈ ચૂંટણી લડ્યા અને હાર્યા. પછી ઇન્દિરા ગાંધીના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર થયા. અને પછી 1969માં જ્યારે કોંગ્રેસમાં ભાગલા પડ્યા એના પછી એમનો વારો પ્રાઇમ મિનિસ્ટર થવાનો 1977માં આવ્યો. ત્યારે એ ચહેરો નહોતા કે વડાપ્રધાન પદનો ચહેરો. લોકનાયક જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાણીએ એમને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. બીજું કોણ થઈ શકે અત્યારના સંજોગોમાં? તો અખિલેશ યાદવ આ દેશના સૌથી મોટા રાજ્યના એટલે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશની સૌથી વધુ બેઠકો છે, 80 બેઠકો છે લોકસભાની. એમાંથી આ વખતે ઇન્ડિયા ગઠબંધનને ઘણી બધી બેઠકો મળવાની શક્યતા છે. પછી કેજરીવાલની તો આપણે વાત કરી જ, કેજરીવાલને તો મહેચ્છા હોય જ. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એમની વાત કેમ ન કરાય? કારણ કે મુખ્યમંત્રી રહ્યા છે, કારણ કે બાળાસાહેબ ઠાકરે એ તો ચૂંટણી લડવાની ના પાડેલી, કારણ કે રિમોટથી સરકાર ચલાવવામાં માનતા હતા. અને મનોહર પંત જોશી અને નારાયણ રાણે અત્યારે નરેન્દ્ર મોદીની સાથે જે પ્રધાનમંડળમાં છે એ નારાયણ રાણે જ્યારે શિવસેનાના નેતા હતા ત્યારે એ મનોહર પંત અને નારાયણ રાણે એમની સરકાર ભારતીય જનતા પાર્ટી એમાં જુનિયર પાર્ટનર હતી ત્યારે રિમોટથી બાળાસાહેબ ઠાકરે માતોશ્રીથી ચલાવતા હતા. કોંગ્રેસ માંથી કોઈ વડાપ્રધાન પદના ઉમેદવાર શોધવા હોય અથવા તો થઈ શકે એવા હોય તો કોણ? તો મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ છે, દલિત નેતા પણ છે, 50 વર્ષથી રાજકારણમાં એ સક્રિય છે, રાજ્યસભામાં વિપક્ષના નેતા છે. અને એમને જો વડાપ્રધાન બનાવવામાં આવે તો દેશને પહેલો દલિત વડાપ્રધાન મળે.
આમ તો વડાપ્રધાનની કોઈ નાત જાત ધર્મ ન હોઈ શકે જે રીતે રાષ્ટ્રપતિની ન હોઈ શકે, પરંતુ નરેન્દ્ર મોદીએ આ નાત જાત ધર્મ કાઢ્યા. હું પહેલો ઓબીસી વડાપ્રધાન, હકીકતમાં દેવેગૌડા પહેલા ઓબીસી વડાપ્રધાન હતા. એમના જે એમને રાષ્ટ્રપતિ બનાવ્યા પહેલા, એ પહેલા દલિત રાષ્ટ્રપતિ બનાવ્યા એમનો દાવો હતો, પણ નારાયણ હતા જ પહેલા રાષ્ટ્રપતિ. એના પછી આદિવાસી રાષ્ટ્રપતિ, મતલબ રાષ્ટ્રપતિની પણ નાત જાત ધર્મ વર્ગ એ જ ને નરેન્દ્ર મોદી આ બધું શરૂ કરાવ્યું. અને પાછા એમ કે બીજા લોકો બધા કોંગ્રેસ વાળાઓ આ બધું કરે છે. પણ જ્યોતિષાચાર્ય એમ કે છે કે એક વૃદ્ધ માણસ ની પસંદગી વડાપ્રધાન તરીકે થશે, અને ગ્રહોનું નામ લે છે. અમે અમને ગ્રહોમાં બહુ સમજણ ન પડે એટલે અમે એની વાત નથી કરતા. અને એ દલિત ચહેરો હોય એટલે સ્વાભાવિક રીતે એ નામ નથી લેતા, પણ મલ્લિકાર્જુન ખડગે ની જ્યોતિષ ના ગ્રહોની દ્રષ્ટિએ વડાપ્રધાન થવાની શક્યતા વધારે છે એવું આમાંથી ફલિત થાય છે. અને રાહુલ ગાંધી એ કિંગ મેકર બની શકે, કારણ કે રાહુલ ગાંધીએ તો વડાપ્રધાન જો થવું જ હોત તો જ્યારે યુપીએ ની સરકાર હતી અને મનમોહન સિંહ જ્યારે એમના માટે માર્ગ કરી આપવા તૈયાર હતા ત્યારે થઈ શક્યા હોત. બબે વખત એ પ્રસંગ આવ્યો હતો, પણ રાહુલ ગાંધીએ એ વખતે ના પાડી હતી, નહીં તો એ વડાપ્રધાન થઈ શક્યા હોત. કારણ કે બબે વખત યુપીએ ની સરકાર બની, 10 વર્ષ સુધી ચાલી. 2004માં ઇન્ડિયા શાઇનિંગ માં ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો અને એ વખતે યુપીએ કોંગ્રેસના નેતૃત્વ વાળા ગઠબંધનની સરકાર બની, ડોક્ટર મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. આમ તો નેતા પદે સોનિયા ગાંધી હતા, એમને વડાપ્રધાન બનતા કોઈ રોકી શકે એમ નહોતું, પણ સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાન નહીં થવાનું જાહેર કરીને ડોક્ટર મનમોહન સિંહને બનાવ્યા વડાપ્રધાન. 2009માં ફરીને કોંગ્રેસ ના નેતૃત્વ વાળા યુપીએ ની સરકાર બની અને એ વખતે ડોક્ટર મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. એ પછી જ્યોતિષાચાર્ય જેમ કે છે એમ 2024માં ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન કોઈ થઈ શકે તો જે રીતે ગ્રહો એ બતાવે છે એ મુજબ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે થઈ શકે અને દેશને પહેલા દલિત વડાપ્રધાન મળી શકે. તમને ખ્યાલ હશે કે અગાઉ બાબુ જગજીવન રામ ને વડાપ્રધાન બનાવવાની તક આવી હતી, પણ એ તક મેનકા ગાંધીના સૂર્યા મેગેઝિનમાં બાબુ જગજીવન રામના પુત્ર સુરેશ રામની નગ્ન તસવીરો મેનકા ગાંધીએ છાપી હતી અને એને કારણે બાબુને જગજીવન રામને વડાપ્રધાન થવાથી વંચિત રહેવું પડ્યું હતું. એના ઉપરાંતના પણ ઘણા બધા મુદ્દાઓ હોઈ શકે, કારણો હોઈ શકે, પણ આ એક મુખ્ય કારણ હતું. એટલે જો જ્યોતિષાચાર્ય જે સાચા પડ્યા હમણાં, કારણ કે એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ કેન્સરથી ગ્રસ્ત છે, એમાં બે નેતાઓના તો મૃત્યુ થઈ ગયા એમણે કયા પછી ના ગાળામાં. એટલે સંજયભાઈ તો કહે છે કે મહેરબાની કરો, તમે આવી ભવિષ્યવાણીઓ નહીં કરો. હજુ પણ કેન્દ્રમાં મંત્રી છે એમની, એમને કેન્સર છે એવું આજ આચાર્ય શ્રી રાજીવ નારાયણ શર્માએ કહ્યું હતું ત્યારે સંજયભાઈએ વાર્યા હતા એમને કે ભાઈ રહેવા દો બાપ, તમે આવું નહીં કહો. પણ એ કહે છે કે હું તો ગ્રહોની દશા જોઈને હું આ વાત કરું છું અને શક્ય છે કે સાચા પણ પડે ખોટા પણ પડે. પણ બે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ કેન્સરથી
એમના મૃત્યુ થયા એ આપણી નજર સામે છે. પણ જ્યોતિષાચાર્યની દ્રષ્ટિએ રાહુલ ગાંધી કિંગમેકર બની શકે અને મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન બની શકે, આ શક્યતા છે. હરિદેસાઈ જ્યોતિષમાં ઝાઝો જાણતો નથી અને એટલા માટે જ એ જ્યોતિષાચાર્યને કોટ કરે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ તો સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશના મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.